सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर राजा मयूर ध्वजनी कथा कड़वु त्रीस एमां छेल्ले लखे छे કે મયુરધ્વજના આંગણે આવેલા શ્રી કૃષ્ણ કૃષ્ણ શર્મા બન્યા છે એમણે મયુરધ્વજ રાજા પાસે માગણી કરતાં ખચકાટ થાય છે અને મયુરધ્વજને આખી કથા કહે છે એની પરીક્ષા લેવા કે મને તો મારા દીકરાને સિંહે પકડ્યો અને સિંહે કીધું છે કે મયુરધ્વજ રાજા જો એનું શરીર અડધું એની રાણીને એનો પુત્ર થઈને વહેરીને આપે તો અડધું શરીરના બદલામાં હું તને તારો દીકરો આપું આવી કઠિન વાત ભૂદેવે જ્યારે મયુરધ્વજ પાસે મૂકી છે અને ભૂદેવે છેલ્લે એમ કીધું છે મારે તો બેય બાજુ ઉભય સંકટ છે એક બાજુ પર આવી તમારી પાસે માંગણી કરવી એ મારે માટે દુઃખનો વિષય છે અને બીજી બાજુ ઉપર મારો પુત્ર છે એનો પ્રેમ છે એ પણ જો મરી જાય તો મારી માટે એ પણ દુઃખનો વિષય છે આવા બંને દુઃખ આવ્યા છે બે તરફથી ઉભય સંકટ આવ્યા છે હવે તો ભગવાનને જે ગમતું હશે એ થશે આવું કહીને કૃષ્ણ શર્મા મૌન રહે છે ત્યાર પછી સ્વામી આગળ કડવું 31 એમાં લખે છે ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી ભલે તમે આવ્યા મારે ભુવનજી આપીશ હું તમને મારું આ તણજી તે જાણજો તમે જરૂર મનજી મયુરધ્વજ રાજા પોતાના હૃદયની અંદર આ ભૂદેવે પોતાનું દુઃખ રજૂ કર્યું ત્યારે જેના હૃદયમાં દયા અને પરોપકાર રહ્યો છે એવા રાજાએ વિચાર્યું કે આ શરીર તો વહેલું મોડું પડવાનું જ છે આ પૃથ્વી પર કોઈ અમર પટ્ટો લઈને આવ્યો નથી મારી આગળ મારા પિતાઓ અને મારા જેટલા આગળ વડવાઓ થયા એ બધાએ રાખ થઈ ગયા છે મારી પણ આ શરીરની રાખ તો એક દિવસ થવાની જ છે તો મોડા મરવું કે વહેલા મરવું એની સાથે કંઈ મતલબ નથી પણ મરતા મરતા પણ આ શરીર જો આવા કોઈ બ્રાહ્મણ પરિવાર માટે કામમાં લાગી જાય તો મારું બહુ મોટું કામ થઈ જશે આવો ભાવ રાજાના હૃદયમાં થાય છે રાજાના હૃદયમાં બિલકુલ કાયરતા નથી કે મારું શરીર કપાશે તો શું થશે લોહીની છોડો ઉછળશે તો શું થશે પાછું
આ સિંહે માગણી એવી કરી છે ને અઘરી, એને કીધું કરવત લઈને બે બાજુથી એની ઘરવાળી અને એનો છોકરો એને વેરે, જેમ પેલો સુથાર રંધો લઈને લાકડાને વેરે ને એમ વેરેલું અને દક્ષિણ ભાગનું જમણી બાજુનું ભાગ આ મારે જોઈએ. આ બે માગણી જે છે એની બહુ અઘરી માગણી છે. એમ કીધું હોત કે રાજાનું શરીર જોઈએ તો હાલો એકવાર અહીં તલવારનો ઘા કર્યો કામ પૂરું થઈ જાય, બે પાંચ મિનિટ જે બે મિનિટ એક મિનિટ જે દુઃખ હોય એ ફાંસીની સજા જેને આપવામાં આવે એને ફાંસીના દોરડે લટકાવવામાં આવે એ આગળ એને જે ભય હોય પાછળ ભય હોય પણ બે મિનિટમાં કામ પૂરું. પણ જેને ખારા દરિયાની સજા આપવામાં આવે, કાળા પાણીની સજા આપવામાં આવે, જેને આજે સ્કોટલેન્ડની અંદર એવી કેસલો છે જૂની અને ત્યાં આગળ એવા ઇતિહાસો લખેલા છે કે એક ખાલી 15 કે 20 બાય 20ની એક ગુફા જેવી રૂમ હોય, એક બારી હોય, અંદર માણસોને 150-200ની સંખ્યામાં ભરી દે અને અંદર પછી એને ધીરે ધીરે અંદર પાણી છોડે એટલે એના ગોઠણ સુધી શરીર સુધી પાણી આવે, બધા ઉપરા ઉપરી પડ્યા હોય, એમાં પછી ખાવાના ટુકડાઓ નાખે, ભૂખ્યા રાખે 15-20 દાડા સુધી, પછી ખાવાના માંસના ટુકડા નાખે, એ બધું હળે અંદર, આ અડધું પાણી ભરેલું હોય, શ્વાસ લેવાય નહીં, અને એવું બધું જે દુઃખ એની વચ્ચે નાખ્યા હોય હવે એને કેવું થાય. અહીં આગળ એવું જ છે આ કે એક વખત જો વ્યક્તિને મરવાનું હોય સીધો આમ એક ગોળી મારી દીધી ને મરી ગયો નો પ્રોબ્લેમ, હાલો એને દુઃખ આવ્યું પણ થોડીક વારમાં તો ટળી ગયું. પણ વીછીનો ડંખ જેવું જે દુઃખ છે ને, કાળા સર્પનો ડંખ ખારો એક વાર ખાધો, કોબરાનો ડંખ એક વાર ખાય એટલે સીધો જાય રહે નહીં, પણ વીછીનો ડંખ છે ને બહુ અઘરો. એમ આ મયુરધ્વજ પાસે જે સિંહે માગણી કરી છે ને વીછીના ડંખ જેવી છે, કારણ કે માણસને વેરતા જાય તે જેટલું વેરે જીવ તો નીકળે નહીં. આ કતલખાનાઓની અંદર ગાયો માટેની જે કતલ કરે છે આ લોકો, એના ઘણી વખત નાના નાના વિડીયો કોઈ સજ્જનો મૂકે કે ભાઈ આનાથી લોકો માંસથી દૂર થાય અને આ વસ્તુનો વિરોધ કરે, કતલખાનાઓનો વિરોધ કરે, તો કેટલી ક્રૂર રીતે ગાયોના ચામડા આખે આખા ઉતાર દેવામાં આવે તો એ ગાય માતા જીવતી હોય એનું ચામડું આ લોકો જેને ઉપયોગ કરવા માટે ઉતારતા હશે, જે પણ કેટલું મોટું પાપ અને કેટલું મોટું દુઃખ, એ દુઃખ બહુ અઘરું છે. એમ મયુરધ્વજને હૃદયની અંદર વિચાર કરીએ કે એને ભગવાને પરીક્ષા કરવા આ કર્યું છે, પણ એને પોતાને તો ખબર નથી કે આ સામે ભગવાન છે, એને નજરમાં તો ખાલી એક રાજ્યનો ભૂદેવ બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ મારી પાસે એક યાચક વૃત્તિ લઈને આવેલો છે, આટલો દ્રષ્ટિકોણ છે. પણ એને પોતાનો જે સત્ય ધર્મ, એને જે પોતાનો પરોપકારનો ધર્મ, એની ઉપર એ કેટલો અડક છે. અને આપણે ધર્મની બાબતની અંદર કેટલા આમથી આમ ને આમથી આમ ડગી જઈએ, થોડું કામ આવ્યું તો કે છૂટ મૂકી દો, થોડું આમ થયું હાલો ને થોડું જોઈ નાખીએ, થોડું ફરી નાખીએ, થોડું સાંભળી નાખીએ. ધર્મની બાબતની અંદર આપણે 1000 વખત ચલાયમાન થઈ જઈએ, આપણો કોઈ ફિક્સ સિદ્ધાંત ના રહે કે મારે આમ જ કરવું છે. અને મયુરધ્વજ રાજાને કરવતથી તૈયાર થવાનું છે કપાવા, તો પણ એનો પરોપકારનો ધર્મ એને બસ એક હૃદયમાં ધારી રાખ્યો છે કે મારા આંગણે આવેલો કોઈ ખાલી હાથે ન જવો જોઈએ, બસ જે કરવું ઘટે એ કરતો. આનું નામ નિષ્ઠા કહેવાય. કોઈ પણ એક આધ્યાત્મિક મૂલ્ય ઉપર વ્યક્તિને નિષ્ઠા જોઈએ, કા પોતાના ઈષ્ટદેવ, પોતાના સદગુરુ, શાસ્ત્રો, આ સત્સંગ, ધર્મ, ભક્તિ, વૈરાગ, જ્ઞાન, કોઈ પર એક પર તો એનું પ્રધાનપણું વજન જોઈએ કે બસ મારું આ અંગ, વિશ્વાસનું અંગ. મહારાજે વચનામૃતમાં વિશ્વાસનું અંગ કીધું દાદા ખાચરને, તો એક વિશ્વાસના આધ્યાત્મિક મૂલ્ય ઉપર દાદા ખાચર સ્થિર હોય અને એ બાબતની અંદર બિલકુલ ડગે નહીં, ભાઈ કોળું કોળા આ ભમલીમાં કોળું નાખી દે એટલે મથવાનું જ, બીજી કોઈ વાત જ નહીં, એક જ ઓર્ડર થયો છે કે આ ભમલીમાં કોળું નાખી દે. હવે કોળું મોટું છે, આનું મોઢું નાનું છે, એ એક વખત આમ જોવે ને 1200 વીઘાની
ખેતી કરવાવાળો 1200 વીઘાનું ખેતર હાચવવાવાળો આખા ગામનો રાજા હોય એ દાદા ખાચરને એટલી ખબર ના પડે કે આટલા મોઢાની અંદર આવડું મોટું ફળ જાય જ નહીં. 5 વર્ષના છોકરાને આપો ને તો એ કહે કે આ હું કરો ધંધો કરો છો, આમાં જતું હશે કોઈ દિવસ. પણ દાદા ખાચરને કશું નહીં, વિશ્વાસનું અંગ ને મથવાનું ચાલુ. સુરા ખાચરને બધાએ કહેલા ભલા તને ખબર પડે છે આમાં જતું હશે, તારી હાથ પેઢી જાય તો એ અંદર ના જાય. અને મહારાજ તો કે મહારાજને તો આમે ભગવાન છે એટલે એમને તો અડધી ખબર નથી, બહુ નાનપણમાં ભગવાન થઈ ગયા છે એટલે એમને ખબર જ નથી, એમને જોયું છે જ ક્યાં કશું, એટલે એ તો ગમે તેમ બોલે પણ આપણે તો સમજવું જોઈએ ને, આપણે જ દુનિયા જોઈ છે ને. દાદા ખાચર કે મહારાજે કીધું કે આ કોળું આમાં નાખ એટલે આમાં એ જાય જ. તે સુરા બાબુ કે નાખ તારી હાથ પેટીએ જાય તો જા નાખી લે. દાદા ખાચર કે અંદર જાય જ. શ્રીજી મહારાજ કહેલા દાદા સુરા ખાચર કે છે તું આ અંદર નાખે આ જશે? દાદા ખાચર કે મારા તમે કીધું ને એટલે જાય. તો કે આ કલાકથી મથે જતું જ છે ને? તો કે મહારાજ મને નાખતા નથી આવડતું. વિશ્વાસનું અંગ જો, એક આધ્યાત્મિક મૂલ્ય ઉપર આપણી નિષ્ઠા સંપૂર્ણ બેઠેલી જોઈએ. કોઈ પણ, એવું જરૂરી નથી કોઈને વિશ્વાસનું અંગ હોય, કોઈને સેવાનું અંગ હોય, કોઈને શાસ્ત્ર વાંચનનું અંગ હોય, કોઈને સંતના વચનમાં વિશ્વાસ એવું અંગ હોય, જે અંગ હોય, પણ એક કોઈ અંગ ઉપર વ્યક્તિ બેઠેલો જોઈએ તો એનું પરિણામ આવે. પણ હાવ આમ ગબડતો જોઈએ ખબર જ ના પડે કે આને કયા આધ્યાત્મિક મૂલ્ય પર આ બેઠો છે. આધ્યાત્મિક મૂલ્યો પર ગબડ્યા કરે ને આવરી વાંધો નહીં, ધર્મ પર બેઠો થોડી વાર, ભક્તિ પર બેઠો થોડી વાર, વિશ્વાસવાળો થઈ જાય થોડી વાર, નિષ્ઠાવાળો થઈ જાય, પણ ગબડીને ખીણમાં જતો રહે ને ત્યારે પ્રોબ્લેમ. કાઢવો કેમ? હમણાં આપણે આ માનસરોની યાત્રામાં ગયા તે નેપાળ બાજુ બસના રસ્તા, નેપાળ બસ એ જે ઉપર હાલતી હોય નીચે જો તો 6,000-8,000 ફૂટ ઊંડી ખીણો, 10,000-15,000 ફૂટ ઊંડી ખીણો હોય. હવે એની અંદર જો ભૂલથી કોઈ જતો રહ્યો તો હાડકું ગંગામાં પધરાવા મળે ખરું? ના મળે. એમ કલ્યાણના માર્ગની અંદર ઘોડાની જેમ ગમે ને ગબડ્યા કરે એ પછી એક દિવસ ખીણમાં એવો ઊંડો જતો રહે ને તો પાછો આવે જ નહીં. પાછો હજુ ભગવાનની દયા હોય તો પડે તો વચ્ચે ડાળખું પકડાઈ જાય ક્યાંક, તો અરે કોક પાછો દયાળું આમ પકડીને કાઢે કે ભાઈ હાલો ટેકરે રહેજો, ભાઈ જતા નહીં, આ બાજુ તો ઊંડી ખીણો છે, ડૂબી જશો, પાછો કાઢ લે. પણ જો એને એ ટાઈમે કોઈ ના મળ્યો અને ડાળખું ના આવ્યું, ભગવાનની કૃપા ના હોય, તો જાય સીધો હેઠો, હતો જ નહીં જાને નેપાળના રસ્તે, આ હતો કે નહીં, અસ્તિત્વ જ નહીં, કોઈ જોયો જ ના હોય, ત્યાંના વસ્તી હોય, ત્યાં એક બસ જતી રહે નાખી અંદર, તો કોઈને ખબર ના પડે કે આમાં બસ જતી રહી છે ખીણમાં. એ ખીણમાં જે પડ્યા એને જ ખબર પડે કે અમે પડ્યા. એમાં કોઈક બાકી રહ્યો હોય તો ત્યાંથી ગોતે કે ભાઈ અમે આટલા પડ્યા છે, નહીં તો ત્યાં ત્યાં ખીણમાં ઝાડવા ભેગા તમે ડટાઈ જાઓ. બધાને ભય લાગે ત્યાં જોયે ને, બધાને ભય લાગે કે હમણાં ગયા 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 પણ પહોંચી ગયા ઠીક. નિષ્ઠા ને વિશ્વાસ જોઈએ કે ભગવાન ઉપર કે વાંધો નહીં આવે, પહોંચી જશું, પહોંચી જાય. કોઈક એક આધ્યાત્મિક મૂલ્ય ઉપર વ્યક્તિએ સ્થિર થઈને બેસવું જોઈએ, કહેતા પોતાનું કોઈ એક અંગ વ્યવસ્થિત બાંધવું જોઈએ. અને પોતાનું અંગ કયું બંધાય? જે અંગ ભગવાને આપ્યું હોય એ અંગનું જ પોષણ કરાય. શ્રીજી મહારાજે અંત્યના બીજામાં કીધું, સત્સંગમાં આવે ત્યારે જે અંગ હોય છે, અંગ તો એનું એ જ રહે છે. બ્રહ્માંડ ડોલાવાનું અંગ પડ્યું હોય તો બ્રહ્માંડ ડોલાવાનું જ અંગ રહે 70 વર્ષે, બીજું અંગ ના થાય. પણ ઊંધું બ્રહ્માંડ ના ડોલાવે, છતું ડોલાવે એટલે ઓકે. જેને જે અંગ હોય એ અંગમાં લગભગ ફેરફાર નથી થતો, પણ એ અંગનું પોષણ સારી રીતે પોઝિટિવ દિશામાં કરવું એ વ્યક્તિએ પોતે વિચારવાનું રહેશે. અને પોતે વિચારીને જો એ અંગને કેળવે, કારણ કે જે અંગ હોય એ અંગ શરૂઆતનું કેવું હોય કે અણઘડ અંગ હોય. અંગ છે પણ એની અંદર કોઈક પાર્ટ આમ આમ તેમ નીકળેલો હોય. પેલું આપણે આદુ હોય છે ને, આદુ, એ આદુ આપણે આદુની સરસ મજાની એને એને છીનવું હોય કે એની ચિપ્સ કરવી હોય નાની નાની ઝીણી દાળ કઢીમાં નાખવા,
તો એને આપણે જ્યારે સુધારતા હોય ત્યારે એના અંદર અમુક અમુક આટલી આટલી નાની નાની ગાંઠો એવી ચોંટેલી હોય ઉપર કે એ ગાંઠને ના સુધારી શકાય, એ ગાંઠને ના એની છાલ ઉતારી શકાય, એટલી ઝીણી આટલી જ ગાંઠ હોય એને તમારે તોડીને ગાર્બેજ જ કરવી પડે. એ આદુ જ છે, એની અંદર આદુનો પાર્ટ રહેલો છે, પણ જો એને આખું તમે મિક્સરમાં પીલી નાખો તો કંઈ વાંધો નહીં, પણ એટલો નાનો પાર્ટ એવો હોય કે એની છાલ ઉતારવી એને સાફ કરવું એટલું મુશ્કેલ પડે, એટલે વ્યક્તિ શું કરે, કટ કરીને એને જવા દે અને આમ સીધો પાર્ટ હોય ને એવા આમ ટુકડાઓ લઈને પછી એનો ઉપયોગ કરે. સેમ સુરન છે, સુરન આ દેશમાં તો ઓછું હોય, એ સુરનની પણ દશા એવી જ છે, લગભગ કંદમૂળોની દશા એવી હોય. તો એ જેમ અણઘડ પાર્ટો એવા છે કે જે સુઘડ નથી થઈ શકે એવા, એમ વ્યક્તિ સત્સંગમાં આવે છે ત્યારે કોઈ અંગ સહિત આવે છે, પણ એ અંગની અંદર ઘણી આવી ગાંઠો હોય, એને કેન્સરની ગાંઠ ગણી લો તોય ચાલે, અણઘડ ગાંઠ ગણી લો તોય ચાલે, એટલે એને સુઘડ કરવા માટે એટલું કટ કરવું પડે અને પછી પોતાના અંગને સજાવે. કથા વાર્તાને સત્સંગ દ્વારા એ અંગને સજાવે, એટલે એ અંગને સજાવતા 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 સરસ. હવે માની લો કોઈકને એવું હોય કે એક વાર જે નક્કી કરે મૂકે જ નહીં, આ એનું અંગ છે, આ એનું શું છે, અંગ છે. હવે એ સત્સંગમાં આવી ગયો પણ એને તો અંગ કયું છે, જે નક્કી કરે મૂકે જ નહીં. હવે જે નક્કી કરે મૂકે નહીં એ અંગ સારું છે, કારણ કે એને હવે નક્કી કર્યું કે મારે ભગવાન ભજવા જ છે ને સત્સંગ જ રાખવો છે, એટલે એનું અંગ હતું જ, જે નક્કી કરે પહેલેથી મૂકતો નહોતો એટલે આઈ નહીં જ મૂકે. પણ હવે અહીં આવ્યા પછી મહારાજ કે લોયાના છઠ્ઠામાં કે અમુક આંટી ભગવાન અને સંત કે અહીં બેસવું નહીં, આ કરવું નહીં, તો એને છોડી દેવી. અને વર્તમાનની આંટી અને ભગવાનના નિશ્ચય સંબંધી આંટી એ તો કોઈ કાળે છોડવી નહીં. એટલે મહારાજ કે જ્યાં આંટી રાખવી ઘટે ત્યાં આંટી રાખે અને જ્યાં છોડવી ઘટે ત્યાં છોડે તો વિવેકી, પણ જ્યાં આંટી રાખવાની છે ન્યાય રાખે અને ના રાખવાની હોય ન્યાય રાખે. તો મહારાજ કે એનો આંટીદાર સ્વભાવ જાણવો, મહારાજે આવું કીધું. એટલે કેવો છે આંટીવાળો, કેવો છે એને આંટી પાડવાનો ટેવ પડી ગઈ ને, એટલે જેની અરે આંટી પાડે છોડે જ નહીં. આપણા છે ને એક હરિભગત ધામમાં ગયા, એના કુટુંબ પરિવારવાળા કથા સાંભળતા હશે તેને ખ્યાલ આવી જશે, તે પાપડી ખાય નહીં, પાપડી નહીં ખાવાની, પાપડી આવે ને ચોખાની, પાપડી નહીં જમવાની. તે પછી સંતો ભેગા આવે એટલે અમારી ભેગા તો હોય નહીં, પણ એક વખત હું બોલી ગયો કે તમારે તો પાપડીને, અરે તમારે પાપડીને બધું મળે, અમારે તમે કીધું આ રોટલી શાક ભાત દાળ જ, અમારે કોણ પાપડી પાપડ કરે, ઠાકોરજીને અમારે ને અમારે. આમ હું હસતા હસતા બોલ્યો તો કે હું પાપડી ખાતો જ નથી સ્વામી. એવું કેમ નથી ખાતા, તમારે શું વાંધો છે, તમે ક્યાં સાધુ છો અમારે જેમ, તમારે તો ઘરે બનતી જ હોય ને. તો કે ના. મેં કહ્યું કેમ, પણ તમારે નિયમ છે નથી ભાવતી, કંઈ પ્રોબ્લેમ છે? તો કે એમાં એવું છે કે એક વખત વાડાની અંદર પાપડી હુકવા મૂકી હતી ઘરવાળાએ, અને ઘરવાળાએ કીધું કે આનું ધ્યાન રાખજો, એટલે ધ્યાન રાખવા માટે મને બેહાડ્યો. કે હવે કે હું થોડી વાર કંઈક મારે આમ તેમ ધ્યાન ના રહ્યું, તો હું આમ અંદર આવતો રહ્યો કે ગમે ત્યાં કંઈક કામ કરવા ગયો, એમાં બહાર કશું થોડું બગડ્યું કે વરસાદ આવ્યો કે જે, એટલે ઘરવાળા કે થોડા ખીજાયા કે મેં તમને આ કામ સોંપ્યું તો તમે આટલું ના સંભાળો, અમારે કેટલું ઘરનું કામ કરવાનું હોય. આ તે જે કંઈ થોડી બોલાબોલી થઈ, તે દિવસથી કે મેં નિયમ લીધો પાપડી ખાઈએ બીજો. એક એક પછી એ ઘણી વખત કે ડાઇનિંગ ટેબલ ઉપર પાપડીનો ડબ્બો મૂકે, પણ મારે લેવાની જ નહીં કે અડવાનું જ નહીં. હવે એ સ્વભાવ કેવો થયો, આંટીવાળો. પાપડી છૂટી, પાપડી કે મને ભાવે પાપડી હું જમતો હતો, પણ મને એ થયું ને, મેં કહું આ પાપડી જ નહીં. એટલે ભાઈ એને ને પાપડીને શું લેવા દેવા છે, ઓલું બગીચામાં પાપડી હાચવી અને એ કદાચ તમે ના હાચવી, ઘરવાળા બોલ્યા કે ભાઈ તમે આ ઓકે ભાઈ ફરી હાચવશું, પણ પાપડી ખાવાની કરો છોડ દેવી, પાપડી જ નહીં. કે તે પાપડી કે મારે કેટલું ખવડાવવા એને 6 મહિના પ્રયત્ન કર્યો પણ નહીં, એટલે દાદા તમારા જેવા હશે, સમજ્યા, નહીં એટલે નહીં.
એટલે પછી નહીં તો પાપડી ના ખાધી. તો પછી મેં કીધું કે આવી આંટીઓ ના હોય, તમારે ના ખાવી હોય ને તો એવી રીતે ખાઓ કે આ પાપડી છે એ મને ટેસ્ટ બહુ આવે છે, એટલે હું મહારાજને રાજી કરવા નથી ખાતો, તો એ ફાયદો થશે કંઈક. પણ ઘરવાળા અરે ઝઘડો થયો આ બાબતે, એટલે પાપડી જ નહીં ખાવાની, આ તમારા કલ્યાણ માટે કામ નહીં લાગે, ઉપરથી આ તો નડશે. ભાઈ મેં પાછા પાપડી ખાતા કર્યા, સાધુનું વચન ખાધી, આંટી છોડી દીધી. એટલું એટલા સમજુ હતા કે સાધુના વચને આંટી છોડી, બાકી એ આંટી છે ને એ અઘરી છે. હવે આંટીવાળો સ્વભાવ બહુ સારો, કેવી રીતે, મારે બહારનું ખાવું જ નથી આવે, આંટી પડી ગઈ ને એ કોઈ દી મોઢામાં ના મૂકે આવે. પણ પ્રોબ્લેમ શું કે એને આંટી જો સાધુ કોઈ કઠણ વચન કે આંટી પડી જાય સાધુ આરે, તો એ આંટી પણ મૂકે નહીં. પ્રોબ્લેમ આ છે કે જે અંગ લઈને આવ્યા છે એ અંગની અંદર અમુક અણઘડ વસ્તુ હોય. આપણે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે આપણે પૂર્વ જન્મના સંસ્કારો રૂપી અંગ લઈને આવેલા છે મુમુક્ષુઓ, પણ એમાં થાય શું કે અમુક એ અંગની અંદર અમુક કેન્સરની ના આદુની કીધીને એવી ઝીણી ઝીણી ગાંઠો હોય, એ કોઈ રીતે સાફ જ ના થાય, એને સીધું તમારે ઉડાડવું જ પડે, એમ અમુક પ્રકારનું એ ઉડાડવું જ પડે. અને એ ઉડાડી દઈએ તો આપણે સત્સંગની અંદર સારી રીતે શોભીને સત્સંગની સેવામાં ઉપયોગમાં આવી શકીએ. જો ના ઉડાડીએ તો આદુનો ટુકડો એ અણઘડ પડ્યો હોય, આદુ આમ લેવા જાય ને બધા આપણે લઈએ ને આમ વીનીએ ને, તો આપણે કેવી ગાંઠો વીનીએ, આમ સીધી હોય ને જાજો માલ નીકળે એવો હોય ને એવું લઈએ, પણ આમ 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 વાંકું ચૂકું ને એવું આમ ગૂંચવાડાવાળું હોય ને, આપણે અહીં આવ્યું હોય ને કોથળીની અંદર તો એ સંતો આમ ઉઠાવે ને અંદરથી કોથળીમાંથી, તો અહીં તો જો કે વિદેશોમાં તો કેવા હોય છે કે પેલા હાઇબ્રિડ હોય ને એટલે બહુ સરસ જ હોય છે મોટે ભાગે, પણ આપણા દેશની અંદર જે આવે ને દેશી, એ દેશી આવે ને એ બહુ અણઘડ હોય. તો પછી આપણે વિનીએ કે લઈએ તો કેવું લઈએ, સીધી ગાંઠો હોય ને એવું લઈએ. ઘરમાં આવી ગયું હોય તમારે તો એને સીધી સીધી પહેલાં વાપરે, પછી છેલ્લે પેલું બખતર્યું બધું છેલ્લે આવે અને પછી વાપરે, પછી એનો ભૂકો કરે, પછી એને છે ને પેલા ખલ વાટણિયાથી છૂંદીને કે આને તો આવે આ છૂંદી જ નાખવું પડશે, એમ એવી જે ગાંઠોવાળું હોય ને એને છૂંદી નાખવું પડે. ઉપયોગમાં આવી જાય પણ એકવાર છૂંદી તો નાખવું જ પડે, પણ જો એવી ને એવી રાખીએ તો પ્રોબ્લેમ. એટલે આંટી એવી છે દાદા, આંટી રાખેલી સ્વભાવ હોય ને એટલે તમે નક્કી કરો ને કે આ નકોરડી એકાદશી હા સુધી છાશ સિવાય કાંઈ નહીં, એટલે કશું જ ના થાય, 70 વર્ષે કાંઈ ના થાય થાય, કારણ કે કયો સ્વભાવ, આંટી પાડીએ. પણ એ આંટી જો જ્યાં નથી પાડવાની ત્યાં પડી જાય તો પ્રોબ્લેમ. તમારે બેયને એવું છે, તમે બે બેઠા છો ને એ સુરવીરના અંગવાળા છો, આંટીવાળું, એકવાર આંટી પાડી તે પાડી, હસમુખ ભગતને એવું છે, પાડી તે પાડી, છૂટે નહીં પછી. પણ સારું કયું છે એમાં કે જે જગ્યાએ છોડવી ઘટે ત્યાં છૂટી જાય. ભગતે ગમે એટલું નક્કી કર્યું કે ભાઈ મારે હવે તો ઉંમર થઈ ગઈ, પણ એને ધારણા પારણા કરવા નક્કી કર્યું કે મારે આવા ધારણા પારણા કરવા, સંતો ભેગો હોય સંતો કે જમી લેવાનું જમી લેવાનું, સંતો કે 3 ટાઈમ જમવાનું તો 3 ટાઈમ જમવાનું. એ આંટી જે જગ્યાએ છોડવી ઘટે, કારણ કે જે કરવાનું છે જેને રાજી કરવા કરવાનું છે એ જ કહે છે ભાઈ આમ કરો તો છોડી દેવાની, એવી આંટીવાળો સ્વભાવ બહુ આપણને ફાયદો કરે. કારણ કે જીવનમાં ફાયદો શું કરે, જે નક્કી કરીએ ને એ થાય, કારણ કે આપણો સ્વભાવ પડી ગયો કે આમ કરવું જ છે એટલે થાય, થાય છે ને દાદા. પણ એની અંદર અણઘડ ભાગ જો કાઢે નહીં તો નુકસાન થાય. એવું દરેકનું અંગ હોય, કોઈનું સેવાનું અંગ હોય. હવે સેવાનું અંગ છે એ સારું છે, પણ એમાં પાછી ગાંઠો હોય, કેવી હોય ખબર છે, હું કરું છું પેલા તો ક્યારે આવતા જ નથી, એ ગાંઠ થઈ, હવે એને કાઢવી પડે, કરે ખરા પણ ઓલા તો આવતા જ નથી એ, અને પછી પાછું હું જ કરું છું એ આવતા નથી એક ગાંઠ, અને હું જ કરું છું ને મારાથી થાય એ કાઢવી પડે. એટલે કોઈક એક જગ્યાએ તો સ્થિર થઈને રહેવું પડે. મારો કહેવાનો અર્થ કે એક અંગ પર મયુરધ્વજ જેમ બેઠા છે પરોપકાર કરવા, એમ કોઈ જગ્યાએ બેસવું પડે. મયુરધ્વજ રાજાએ હૃદયમાં વિચાર્યું કે આ ભૂદેવ આવ્યો છે ને, મારે આને મારું અંગ દયત દેવું છે. એ કહે છે કૃષ્ણ શર્મા સાંભળો, તમને
આજે તમે મારે ઘેર આવ્યા છો રાજી થઈને, તો મારે આ શરીર તમને દઈ દેવું અને તમને જરૂર આપવું છે મારે. તમે બિલકુલ એવી ચિંતા ના કરતા કે મયુરધ્વજ ખાલી વાતો કરે છે ને મારો ટાઈમ કાઢ નાખશે 10 દાડા. 10 દિવસ નહીં, આજે જ કામ તમારો ફેંસલો થઈ જશે. બરાબર વિશ્વાસ રાખો મારી પર. જરૂર તમે જાણજો, આપો ઉતાવળો આ દેહ, વિલંબ તેની નથી વળી, સાચું માનજો નથી સંદેહ. ભૂદેવ ચિંતા ના કરો, મારે વિલંબ નથી, મારે તરત જ તમને આ શરીર અત્યારે તાજું જ આપવું છે. સિંહને તાજો જ માલ મળે ને, ગેસ પર ગરમ ગરમ ચડેલો, એવું જ આપવું છે અને તમને આપી દઈશ. ભૂદેવની આંખો, ભૂદેવ એવી કરે, આ તો ભગવાન છે ને, એટલે આંખો એવી કરે છે કે જાણે એમને વિશ્વાસ નથી. ભૂદેવ આમ આમ માથું હલાવે છે કે મયુરધ્વજ તું ગપ્પા મારે છે કે ના થાય, આવું કોઈએ કર્યું છે આજ સુધી? તું કરી શકવાનો છે? તારી પેઢીમાં, હાથ પેઢીમાં કોઈએ કર્યું છે? તું કરી શકવાનો છે? એમ ભૂદેવ છે ને, આપણે કોઈ કોઈ વ્યક્તિ એમ કે હું કરી દઈશ, તમે ચિંતા ના કરશો, પણ આપણને વિશ્વાસ ના હોય ને, એટલે આપણો ચહેરો છે ને એકદમ ઢીલો હોય, એટલે ઓલાને ખબર પડી જાય કે આને મારી પર વિશ્વાસ. તે પછી પાછો એ આપણે બોલતા પહેલાં તો સામેથી કે તમે એમ ના વિચારશો કે હું નહીં કરું, હા બરાબર, તમે મારી પર વિશ્વાસ રાખો, થઈ જશે. આપણે કહીએ ના ના મને ખબર છે, એ બોલીએ એમાં એને ખબર પડી જાય કે આને હજુ મારી પર વિશ્વાસ છે નહીં, એટલે એ પાછો ફરી કે તમે ચિંતા ના કરો, કામ થઈ જશે. આવું થાય, વિશ્વાસ ઓછો હોય ને ત્યારે આપણે થોડું ઢીલું જ બોલીએ. એમ ભગવાન છે ને થોડા ઢીલા ઊભા છે. મયુરધ્વજ કે ચિંતા ના કરો, સંદેહ ના રાખશો, તમને મળી જશે તમારી ભિક્ષા. અને તરત મયુરધ્વજે પોતાનો દીકરો છે મોરુધ્વજ એને બોલાવ્યો. ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવ્યો, આપી રાજ ગાદીએ હને, પુત્ર પ્રજાને પાડજો, મટાડજો હરી સુસને હને. કેવો કેવો પિતા છે, પોતાના પુત્રને પોતાના પરોપકારની નિષ્ઠાના અંગ ઉપર બેસવા માટે તુરંત ગાદી આપી દીધી, રાજ્ય અભિષેક કરી દીધો, એને તિલક કરીને મુગટ પહેરાવી દીધો, ગાદી આપી દીધી, ખજાનો બધો સમજાવી દીધો અને એક ઉપદેશ આપ્યો, આવડો મોટો રાજા તોય પ્રજાને પુત્રવત પાળજો, જેવી રીતે તારા દીકરાનું પોષણ કરે એવી રીતે આ પ્રજાનું પાલન કરજે, અને બીજું ભગવાનમાં હેત રાખજે. પિતાએ પોતાના પુત્ર પુત્રીઓને આટલો ઉપદેશ આપવો જોઈએ, એક ભગવાનમાં હેત રાખજે અને બીજું વડીલોને. અહીં તમે રાજા તો કોઈ છો નહીં, એટલે આપણી પાસે રાજ કાંઈ છે નહીં, પણ વડીલો કુટુંબ પરિવારમાં સત્સંગમાં ભગવાનના સંતો ભક્તો બધા એને આદર આપજો, બસ આટલું રાખશો તો જીવનમાં સુખી થશો. આટલું પોતાના પુત્ર અને પુત્રીને ઉપદેશ આપવો જોઈએ, પછી મોટા થાય અને કેટલું રાખે એ એના હાથની વાત છે, પણ 17-18 સુધી આપણા હાથની વાત છે, આપણે આપણી ફરજ પૂરી કરવી. મયુરધ્વજે મોરુધ્વજને ગાદીએ બેસાડીને આ ઉપદેશ આપ્યો. પુત્ર પ્રજાને મંગાવ્યું, પછી તિલક કરી દીધું, એને બેસાડી દીધા. પછી નરેશ નાહી તિલક કરી, કંઠી ધરી કંઠમાં તુલસી દામ, મગાવ્યું કરવત વેરવા, ત્યારે ઉઠ્યું અકળાઈ ગામ. પછી તો મયુરધ્વજ રાજાએ સ્નાન કર્યું, હવે રાજ્યનો ભાર ઉતરી ગયો. કેટલું જલ્દીથી મયુરધ્વજે નિર્ણય કર્યો, એનો ત્યાગ તો જો, કાલે કરું આજે કરું થશે કે નહીં થાય કાંઈ વિચાર નહીં, તરત ત્યાગ. શરીરનો તો ત્યાગ કરવાનો છે, પહેલાં રાજ્યનો ત્યાગ કરવો પડે, શરીરનો ત્યાગ કરતાં પહેલાં આવડા મોટા કારભારનો ત્યાગ કરવો પડે. આટલું મોટું કારભારું, આટલો મોટો રાજા, પણ પોતાના વચન માટે ને પોતાની એક નિષ્ઠા માટે એને ત્યાગ કરતા કાંઈ કઠણ ના પડ્યું. અને આપણને ઘર છોડીને ભગવાનને સાધુ ભેગા સેવા કરવા જતા 2 કલાકે કઠણ પડે તો એ કેવું? એને આટલું કઠણ ના પડ્યું અને આપણને એ કઠણ પડે,
ઓહો, હમણાં તો ઉત્સવ આવી ગયો, 5 દહાડા સુધી સેવા કરવાની. અરે રે રે રે, એક તો સંતો પાછા કે કરજો, કલ્યાણ માટે કરજો, કરવું પડે. 5 દિવસ બહુ બહુ લાંબો ઉત્સવ સંતો કરે છે. એના કરતાં આવો નાનો હોય ને ઉત્સવ તો એક દિવસમાં પતાવી દેવો જોઈએ. શનિવાર હોય ને તો શનિવાર સવાર ચાલુ કરો, સાંજે પતી જાય, એ બેસ્ટ કહેવાય. પેલા જેમ પેલા મોદી સાહેબ ન્યા બેઠા હોય ને, એમને શું દિલ્હીમાં કરવું ને એની ચર્ચા ઓટલે બેહીન લોકો કરે ગામડે, સમજાય? એમ ઘણી વખત અમારે સંતોને શું કરવું એ અમને કોઈ કહેવા ના આવે, પણ ચર્ચા વિચારના કરી લે કે આવું આમ કરે તો બહુ સારું પડે. અને એમાં લગભગ કેવું હોય, શોર્ટ કરવાનું હોય, બધું જ શોર્ટ. અને લગ્ન પહેલે દિવસે તો બધા આવે આ તે, એટલે પહેલે દિવસે રિસેપ્શન, એન માટે હોલ 4 કલાક એના. પછી બીજે દિવસે ગરબા તો રાખવા જ પડે, એટલે ગરબા. ત્રીજે દિવસે લગ્ન, એટલે 3 દિવસ તો જોઈએ જ, ઓછામાં ઓછા જોઈએ જ. રાખવાવાળા શું કે જોઈએ જ, અને જે જવાવાળા છે એ કે આ રીતનું હોય તો જ શોભે, બાકી શોભે જ નહીં. ગુરુવારથી રજા લઈને પહોંચી જશું લો, એમાં કોઈને કોઈ જગ્યાએ સલાહની જરૂર પડતી, શોર્ટ કરવાની જરૂર પડતી, બધું. કારણ કે વ્યવહારનો માર્ગ છે, જીવનો જન્મો જન્મનો ઢાળો છે, ન્યાયનો ક્વેશ્ચન, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. સમય કેવી રીતે કાઢવો ના કાઢવો એ વિષયનો કોઈ વિચાર નહીં. બધું જ થઈ શકે, બધું યોગ્ય છે. પણ આવું બધાને થતું એવું નથી કહેતો, પણ જે જીવની હજુ કેપેસિટી સંપૂર્ણ સત્સંગ પરાયણ નથી થઈ, એને આવું ચોક્કસ થાય, એને આવું ચોક્કસ થાય. બીજું એ છે કે કોઈ વખત એવું થાય કે જે ભગવાનના ભક્તો 365 દિવસ સતત દર વીકેન્ડની અંદર સેવામાં હોય, તો એને ક્યારેક વ્યવહારનું કાર્ય આવતું હોય, અને એવું હોય તો બરાબર છે, એને થવું જોઈએ. પણ જેને વર્ષમાં 4 જ વખત આંટો મારવા આવવાનું છે, 4 જ વખત આંટો મારવા, સમજ્યા? ઘણા તો આવે મંદિરે ભગવાનના, એ તો સ્વામી આ ઘણા સમયથી વર્ષથી આ બાજુ આંટો નહોતો માર્યો ને, આંટો નહોતો માર્યો. આપણને થાય ચાલો આપણને તો મનુષ્ય સમજે છે, વાંધો નહીં, કે આ સાધુ નથી, કાંઈ નથી, સાધુ નથી, આ માણસ જેવા મારા જેવા માણસ જ છે, કંઈ વાંધો નહીં, બરાબર. એટલે ભગવાનને તો કંઈક ન્યાય આંટો મારવા, આ કંઈ થોડો ચૌટો છે તો આંટો મારીને પાછું જવાનું, આવા હોય. એટલે ખબર પડી જાય કે આ અણઘડ છે. એને ભાવ બરાબર છે કે ચાલો મંદિરે જે આવ્યા તે એવું જોઈ હૃદયમાં, પણ તોય અણઘડ કહેવાય. આંટો આમ થયું કે હવે ઘણા સમયથી આંટો નથી માર્યો તો મારી દઈએ કાંટો. આ બધા વિવેકો આ કથામાંથી જ ખબર પડે ને. આ મયુરધ્વજના આખ્યાનની અંદર કેટલાક આખ્યાનો અમારે કહેવા જ પડે, કારણ કે આવા આખ્યાનો કેટલાક આખ્યાનો નિષ્કુળાનંદ સ્વામી લખ્યા ને, કેટલાક આખ્યાનો અમારા હૃદયમાં લખેલા હોય, કારણ કે અનુભવમાંથી આવે ને. હા, ભાત ભાતના આખ્યાનો આવે અમારી પાસે, એટલે એમાંથી નીકળ્યા, અને એમાંથી જ વિવેક આવે કે કોઈ દિવસ ભગવાનના મંદિરે જઈએ, ભગવાનના પાસે જઈએ, સંત પાસે જઈએ, તો ક્યારેય એવો શબ્દ ના કરે કે આંટો મારવા આવ્યો. તો આંટા તો દુનિયામાં બહુ માર્યા, 184માં ઓછા આંટા માર્યા છે, તો મંદિર આંટા મારવા, અહીં મંદિરે તો સ્થિર થઈને ભગવાનના દર્શન કરવા એવું. પણ અમે ત્યારે કશું ના કહીએ, અમે જ્યારે એવા અણઘડ આવે તેની જોડે અણઘડ જ થવું પડે, એને એમ જ કહેવું પડે, ના ના બરાબર છે, સારું થયું ભગત તમે આંટો મારવા આવ્યા, એમ કહેવું પડે. બીજા 184ના ઘણા માર્યા છે, આ એક મારી દીધો આ બાજુ, બહુ સારું કર્યું, કૃપા કરી તમે અમારે પર, એમ જ કહેવું પડે એને. કારણ કે અણઘડ જોડ અણઘડ થાવ ને તો તમારું જામે, એ અણઘડ હોય અને આપણે ઘડેલા થવા જઈએ તો જામે જ નહીં હરખું, એની જોડે અણઘડ થવું પડે પહેલાં, એને ઘડવા અણઘડ થવું પડે, પછી એમાંથી ધીરે 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 એને ઘડાય, પછી એને ખબર પડે કે સારું હું અણઘડ, હું માનતો તો કાંઈ અણઘડ છે, પણ આ તો અણઘડ નથી, ગડવૈયાઓ છે, અમને ઘડી દીધા, એવું થાય. આપણા જીવનમાં એ ડોક્યુ કરીએ તો ભગવાનના મોટા સાધુઓ આપણને ઘડતા હોય તો પહેલાં આપણા જેવા જ થઈ જાય, અણઘડ જ. આહા, ચાલો ચાલશે, ચલાવી લો આમ, ચાલો આમ કરી 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 ધીરે ધીરે ધીરે
ક્યારે વચનામૃત હાથમાં આપી દે ભગત, કેમ? અને ક્યારે તિલક ચાંદલોને ગૌમુખીઓ હાથમાં દઈ દે ખબર ના પડે, કેવી રીતે દઈ દે? આપણને પોતાને લાગે આશ્ચર્ય કે કયું મારું પ્રારબ્ધ, કયું મારું કર્મ, કઈ જગ્યાએ. એ મહારાજે જે પ્રથમના 72માં કીધું કે ભગવાન અને સંતની નિષ્ઠા જેને છે એને કાળ કર્મ મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને મહારાજ કે એમાં જો કસરત રહી તો અમારે રૂડું કરવું છે, નજર સામે ભૂંડું થાય છે ને રૂડું કરવું છે. તો એ મહારાજ કે અમારથી થઈ શકે એમ નથી, ના થાય. શું કરો, દુર્યોધનનું ભગવાનને ઘણું રૂડું કરવું હતું પણ થયું જ નહીં, નજર સામે ભૂંડું થયું ધૃતરાષ્ટ્રને બધાનું. એવું છે, નિષ્ઠા નહોતી. અહીંયા આગળ રાજાએ તરત મોરુ ધ્વજને સોંપી દીધું રાજ્ય, અને પછી પોતે સ્નાન કર્યું. સ્નાન કરીને કંઠમાં તુલસીની કંઠી પહેરી અને કરવત મગાવી, કરવત મગાવી વેરવા માટે. અને કરવતને વેરવા માટે જ્યારે મગાવીને આખા ગામને આખા રતનપુરી રાજ્યને ખબર પડી ગઈ કે આપણા રાજાને વેરવાના છે. અને બધા હાહાકાર મચી ગયો, ત્રાસ મચી ગયો કે આ ભૂદેવ આવ્યો છે જ ક્યાંથી, એને મારીને કાઢો કે આ રતનપુરીમાંથી. આપણા રાજાને કરવતથી વેરવાના, અને મયુરધ્વજ રાજાને કોઈ અસુરને વેરો તો વાંધો નહીં, એ બ્રાહ્મણને જ નાખી દો કરવતની અંદર, કે રાજાને લેવા આવ્યો છે. હાલો કે આપણે 5-10 જણા પકડીને, પણ હવે રાજાના રાજ્યમાં રાજાનો નિર્ણય છે એમાં કોઈનું હાલે નહીં ને. પણ પ્રજાના હૃદયમાં તો એમ થાય છે કે બ્રાહ્મણને ઓલો એનો ચેલકો છે એ બેયને વેરી નાખો, કે તું સિંહને ખવડાવી દે ને તારું શરીર અમારા રાજાને કાપવા આવ્યો છે, એમ દરેકના હૃદયની અંદરથી રાજા પ્રત્યેનો સદભાવ નીકળે છે અને ભગવાન પ્રત્યેનો કુભાવ નીકળે છે. કારણ કે પ્રજા તો ઓળખતી નથી કે આ ભગવાન છે, એને ખબર નથી કે આ ભગવાન આને વેરવા માટે નહીં, આને વોરવા માટે આવ્યા છે. મયુરધ્વજ રાજા એવા વોરાઈ ગયા કે હજુ આજ દિવસ સુધી આવા ભયાનક કળિયુગમાં મયુરધ્વજની કથાઓ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાન સ્વામી લખી અને હવારમાં સ્વામી અને સંપ્રદાયમાં એને યાદ કરવામાં આવે છે. વિચારો, ભગવાને એને વોરી દીધો, ઉચકી લીધો, વેર્યો નથી. ભગવાનની વેરવાવાળી પ્રક્રિયા પણ વોરવાવાળી છે, વેરવાવાળી નથી. વોરે ખબર ને, વરરાજો આવે ત્યારે વોરે ને, એ વધાવે ને, વોરવું એટલે વધાવવું. એ વધાવવું ભગવાન વેરે એમાં પણ વધાવે, અને જગત વધાવે એમાંય વેરે. આ સમજી રાખવાનું. સંસાર આપણને લાગે કે આ વધાવે છે, આપણને તાળીઓથી વધાવે છે, મોટા હારથી વધાવે છે, સ્તુતિથી ને વખાણથી વધારે. અરે તમે તો પણ તમે એટલે તમે સમજવાનું, આ કરવત હાલે છે પણ આપણને લાગે શું વધાવે છે, મને આમ ઉચકે છે. ઉચકતા નથી ભાઈ, ડાટે છે. જગત ઉચકે ત્યારે માનવું મને ડાટે છે, ભગવાન ડાટે ત્યારે માનવું મને ઉચકે છે. આ દ્રષ્ટિકોણ જો થઈ જાય, ભગવાન ભગવાનના સદગુરુ એ કદાચ વેરે તોય એ વધાવે છે, એ ડાટે તોય ઉપર લાવે છે, જગત ઉપર લઈ જાય તોય હેઠે નાખે છે. ગુણાદિતાનંદ સ્વામીએ એ વાતોના સંદર્ભમાં કીધું કે બીજા તો મસરૂના ગાદલામાં હૂડ આવે તોય નરક ભેગા નાખે, અને આવા સાધુ કાંટાની પથારી પર હુવાડે તોય ધામ આપે. કાંટાની પથારી લાગે કે આ કાંટા પર હોઈ જવાનું છે, પણ ધામ આપે ને ફૂલની પથારી કરતાંય કોમળ આપે. અને ઓલો ફૂલની પથારી આપે પંપાડીને, પણ એવા કાંટા ભોકાય ને એ પછી એવા ટાઈમે આવે કે કોઈને કહેવાય નહીં, સેવાય નહીં અને છૂટાય નહીં એમાંથી. એમ અહીં આગળ મયુરધ્વજ રાજાએ કરવત મગાવીને તો બધી પ્રજાને થાય છે કે આ બ્રાહ્મણના ચેલકાને જ વધેરી નાખો આપણે, તો આ પાપ જાય. કે આવો માગણ ક્યાંથી આવ્યો અહીં રતનપુરીની અંદર? બધા એક હાલ કલોલ કરી નાખી લોકોએ. હાલ કલોલ શેર સહુ થયું, રહ્યું નહીં દારતા ધીર, હાહાકાર હવો ગણો ભર્યા સૌએ નયન માનીર. રાજાનો નિર્ણય છે, કોઈથી કાંઈ થતું નથી, આંખમાં આંસુડા જાય છે. આવો પરોપકારી રાજા રતનપુરી રાજ્યમાંથી ટળી જશે, એ તો ટળશે તો ટળશે. ભલે રાજા તો કાલે પણ મૃત્યુ પામવાના હતા, પણ આવા પરોપકારી દયાળુ અને ભક્ત હૃદયના રાજાને આવી રીતે વિંધાવાનું,
કરવતથી વેરવાના આપણે કેવી રીતે જોઈ શકશું? આપણો રાજા માથાથી કરવતથી વેરાતો હશે, એની લોહીની છોડું ઉછળતો હશે. આ બ્રાહ્મણ છે કે કસાઈ છે? આ આવેલો બ્રાહ્મણ છે કે કસાઈ છે? એને આવી માગણી કરતાં શરમ ના આવી? એને કોણે જન્મ દીધો છે? જેમ ફાવે એમ પ્રજા કૃષ્ણ શર્માને વિશે ભાવ કરે છે, કારણ કે મયુરધ્વજ તરફની લાગણી છે, એના કારણે આ થાય છે. ત્યારે મોરું ધ્વજ એમ કહે, પ્રજા બધી રડે છે. પ્રજા મયુરધ્વજને તો કશું કહેતા નથી. મયુરધ્વજ કહે છે, મને કોઈ કોઈ ઉપદેશ આપશો નહીં, હું આવે આ ભૂદેવનો શરણાગત છું, હું હવે રાજા નથી રહ્યો, મને કોઈ પણ પ્રકારની હવે તમારે કોઈ પણ પ્રકારની વિનંતી કરવાની નથી, હું તમારા જેવો સામાન્ય એક વ્યક્તિ થઈ ચૂક્યો છું, હવે મારી ગાદી ઉપર મોરુધ્વજ બેઠા છે, હવે તમારા રાજા એ છે, હું તો તમારી જેમ પ્રજા છું અને એક સામાન્ય વ્યક્તિ તરીકે છું અને આ ભૂદેવને સમર્પિત છું, આ ભૂદેવની વસ્તુ થઈ ચૂકેલો છું, એને મેં મારું શરીર અર્પણ કર્યું છે, આ ભૂદેવ જે કરે એ જ થાય, ભૂદેવના ઉપયોગમાં આવવું એ જ મારું કર્તવ્ય છે, હવે મારું રતનપુરીનું રાજ્ય એનું મારું કર્તવ્ય રહ્યું નથી. આવું મયુરધ્વજ રાજા પ્રજાને કહે છે. પ્રજા પોકે પોકે રડે છે અને પ્રજા મોરુધ્વજને કહે છે, હે રાજન, તમે ગાદીએ બેઠા છો, તમે કંઈક એવું કરો કે અમને આ તમારા પિતા મયુરધ્વજ એ સદાયને માટે દર્શન આપે. અમારા મરતા સુધી તો મયુરધ્વજ આ પૃથ્વી પર રહેવા જ જોઈએ. અમારું આયુષ્ય અમે આપી દઈએ, અમારે મરતા પહેલાં મયુરધ્વજ રાજાનું મૃત્યુ જોવું નથી, અને એ પણ આવી રીતે ક્રૂર રીતે તો જોવું જ નથી. અમારું હૈયું મયુરધ્વજ રાજાને અગ્નિ સંસ્કાર પણ નહીં આપી શકે. અમારે મયુરધ્વજ પહેલાં મરવું પસંદ છે, પણ મયુરધ્વજ અમારી પહેલાં મરવા ન જોઈએ. મોરુધ્વજ તમે કંઈ કરો. અને ત્યારે મોરુધ્વજને પોતાના પિતા છે, લાગણી છે, એટલે મોરુધ્વજ તરત કહેવા લાગ્યા મયુરધ્વજને. ત્યારે મોરુધ્વજ એમ કહે, આવા છોકરા મળવાય અઘરા છે, હું સુત તમારો તમારું તન, હું તમારો છોકરો છું એટલે તમારો શરીર જ કહેવાય ને, બાળક છે એ માતા પિતાનું શરીર જ છે. આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન. ધન્યવાદ છે આવા દીકરાઓને, કરોડો વંદન છે. મા બાપ બાપને કહે છે, હું તમારું શરીર છું, મને આપી દો ને, એને શરીર જ જોઈએ છે ને, હું તમારું શરીર જ કહેવાઉં. તનુજ પુત્રને તનુજ કહેવાય. તો પિતા છે એનું એક શરીરનો જ પાર્ટ છે, તો પુત્ર કહે છે કે તમે મને આપી દો ને, મને આપી દો, તો એને શરીર જોઈએ છે તમારું, હું શરીર જ છું, મને આપી દો. આવા દીકરાઓ ક્યાં છે? વગર વાંકે બાપને વેરી નાખે એવા કળિયુગમાં પાક્યા છે. કોઈ ભૂદેવ ના આવે એ જ વેરી નાખે બાપને. મા બાપને ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. તમારે ગ્રહસ્થાશ્રમનો મુખ્ય ધર્મ છે મા બાપની સેવા કરવી. ગ્રહસ્થાશ્રમમાં રહેલા તમામ યુવાન યુવતીઓ, હવે જે મા બાપ તરીકે હિતેરના થયા, એને તો હવે કોની સેવા કરવાની, એની પતી ગઈ જવાબદારી. પણ જે હજુ 30ના 35ના છે, એને પોતાના મા બાપની સેવા કરવી, એને આદર આપો, એને સત્કાર આપો. એક મોરુધ્વજ રાજા પોતાના બાપ માટે કપાવા તૈયાર થાય છે, આપણે કપાઈએ ના તો કાંઈ નહીં, કમસે કમ જે આપણા ઘરમાં છે ને એને શાંતિથી જીવવા દઈએ, શાંતિથી સાચવી લઈએ, શાંતિથી એને પોતાની ભેગા સમાવી લઈએ, એના સ્વભાવને ભૂલી જઈએ. ફક્ત એટલું યાદ રાખીએ, આપણા ઝાડા પેશાબ થતા હતા ત્યારે એને આપણને તર છોડ્યા નથી. જે દિવસે ઝાડો કરીને આપણે એના ખોડા બગાડ્યા, તે દિવસે એને આપણને છાતીએ ચાંપીને પોતાનું વાત્સલ્ય આપ્યું છે. એ દિવસે જો એને ફેંકી દીધા હોત તો ભાઈ તમે બેરિસ્ટર, ડૉક્ટર કે ગમે એવા મોટા દુનિયાના ચમરબંધી થયા હો, એ કેવી રીતે થયા હોત? એને એમ થતું હોત કે આ મૂરખને મારો ખોડો કેટલી વાર બગાડે છે, ભાન જ નથી પડતું, દિવસમાં 10 વખત આવું. અને ત્યારે એ જમાનો આ ડાયપરનો નહોતો, એ જમાનો જ્યારે મોટા કરે ત્યારે ડાયપરનો નહોતો કે ડાયપર સેવા મારે માની, એવું નહોતું. સમજે, અહીં આગળ તો ઘણા છોકરા આવે ને તો અમારે કોઈ ટચ થઈ ગયો નાવા જવું પડે, કે હારું આ બીજું બધું શું આ આવે છે, ત્યારે ખબર પડે. પહેલાં કે ભાઈ કંઈક પ્રોબ્લેમ લાગે છે, આ ડાયપર આવ્યા ત્યારથી ખબર જ ના પડે કે શું થયું છે.
પવિત્ર લાગે આપણને, હોય અપવિત્ર. આમ લગભગ અમે અડીએ જ નહીં, પણ ક્યારેક પહેલી વાર હોય તો આમ સહેજ કે સ્વામી દર્શન તેમ આપણે અડ્યા હોઈએ, તો કોઈ વખત એવું થાય કે હવે એને તો ખબર હોય નહીં ને. હવે એ વડીલોએ બસ દરેક વ્યક્તિ એટલો વિચારો કે વડીલોએ ત્યારે છાતીએ ચાંપીને ઝાડા સાફ કર્યા, ઝાડા સાફ કર્યા. પછી તો એને બનાવ્યા ગણાવ્યા હોય પોતાના પેટે પાટા બાંધીને, તો પછીની વાત છે. પણ આટલું અણહમજુપણું કેટલું કહેવાય, ઝાડો કરી દેતો તો ભાઈ, તું જેને તને જન્મ દીધો, આટલા હાચવ્યા, એના ખોળા બગાડ્યા, ગમેના બગાડ નાખે, બધું એને સાફ કર્યું. તો અત્યારે કદાચ આ ઉંમર થઈ છે, એને કદાચ થોડો બોલવાનો, ખાવાનો, જોવાનો સ્વભાવ કંઈક હોય, તો એના ઝાડા છે. તું આવે થોડા સાફ કર, બીજું શું સહન કર, તું વાત્સલ્ય આપ. આવે અને વાત્સલ્યની જરૂર છે. તમે વહુ તરીકે કોકને ઘેર આવ્યા હોય તો તમે એને, જે કોઈ એના મા બાપ છે દીકરાના, એને તમે પોતાના મા બાપ તરીકે સ્વીકારો, સ્વીકારો. એના કંઈક સ્વભાવ હોય એને પી જાઓ. અને વડીલો પણ એટલો સહકાર આપે કે બહુ સ્વભાવ ઝળકાવે નહીં, થોડોક વિચાર રાખે કે હવે છોકરા એની રીતે કરે છે, માથાકૂટ ઓછી કરવી આપણે. આ બેય બાજુ થોડું રહે, પણ વડીલોના આવા કોઈ સ્વભાવ હોય, એનો જે યુવાનો છે એ તો સહન કરી લે, યુવતીઓ તો સહન કરી લે, ભગવાન રાજી થાય. મોરું તો જ રાજા આખો કપાવા તૈયાર થાય છે, દીકરો આપણે કપાવવું નથી, સમાઈએ તો ખરા, મા બાપની ઈચ્છામાં સમાઈ તો જઈએ, કપાવવું નથી. કોઈને હું કપાવવાનું કહેતો નથી, કપાઈ જાઓ, પણ મા બાપની કોઈ ઈચ્છા હોય એમાં સમાઈ જઈએ. સમાવાથી ઘણી એને શાંતિ થશે, એના આશીર્વાદ છે, જીવનમાં બહુ કામ લાગશે. મોરુધ્વજ રાજા એમ કહે છે, હું સુત તમારો, તમારું તન, હું તમારું તન છું, મને આપી દો. ત્યારે રાણી ત્યાં ઊભી હતી કુમુદવતી, રાણી કે બેટા તું શા માટે, તું શા માટે, તારા પિતા શા માટે આવી પત્ની મળવી અઘરી છે, નહીં તો તમને ટલ્લે ચડાવે, એ તો કોઈ દી ચડે જ નહીં. આ પત્ની જો કેવી છે, કુમુદવતી, આવી કોકને મળી હોય. આ એક હોપારી, ગુરુજી કહે છે ને, એક હોપારી પર એક અંગૂઠાએ ઉભારીને 1000 વર્ષ તપ કર્યું હોય ત્યારે આવી કુમુદવતી મળે, અહીં જે બોલે છે, સમજ્યા, નહીં તો આપણા કુમુદ બધા છીનવી લે એમ જ હોય. ત્યારે રાની કે અર્ધ અંગ હું કાવું, આપો રાય મને એ જાય લઈ, પામે પુત્ર એ પોતા તનો, મને વાઘના મુખ માં દઈ. હું તમારી અર્ધાંગના કહેવાઉ, એને તો અડધું અંગ જ જોઈએ છે ને, એને ક્યાં આખું શરીર જોઈએ છે. સ્ત્રી છે એ પુરુષની અર્ધાંગના કહેવાય છે, તો હું તમારું અડધું શરીર છું, મને આપી દો ને, મારા દીકરાને જરૂર નહીં, તમારે જરૂર નહીં, આ પ્રજાનું તમે પાલન કરો. કુમુદવતી કુરબાન થઈ જશે, કરોડો વંદન છે આવી કુમુદવતીને. બાકી તો આખા આખા આપણને વધેરી નાખે એવા જ છે, તમને આખે આખા વધેરી નાખે એવા જ કુમુદવતી મળેલા છે અત્યારે તો જાજે ને. ભગવાનના ભક્ત હોય એની વાત જુદી છે, બાકી જગતની અંદર આપણે જોઈએ છે કે આવું જ છે. જાજુ માણસને દુઃખી દુઃખી કરી નાખે, એક છૂટાછેડા લીધા હોય ને, ઓલો નિર્દોષ હોય, આવ અમે તો નજરોએ જોયું છે, નિર્દોષ હાવ માખણ જેવો છોકરો હોય, અને એક તો આજના કાયદા એવા કોર્ટના, તે ઓલો એવો દુઃખી દુઃખી થઈ જાય ને, આખી જિંદગી એને પાલવ, આપ કમાઈને તો બીજું લગ્નય ના કરી શકે, બીજું ઘર ચલાવી જ ના શકે, કમાઈ એમાંથી ઓલાને જ આપવાનું, કમાય એમાંથી અડધું પડધું એને જ આપી દેવાનું, આનું ઘર બીજું ઘર કરવું હોય તોય ના કરી શકે, આખી જિંદગી બિચારાને ગોધો કરી નાખે. આવું નજરે દેખાય અને આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ, હા કદાચ કંઈ સ્વભાવ મતભેદ હોય, પણ એને જોઈએ ત્યાં ખબર પડી જાય કે આ છોકરો તો બહુ ડાયો છે, પણ ભોળો હોય થોડો, એટલે ફસાઈ જાય, નુકસાન થાય. અને આવા તો બહુ છે, એવું જે કોઈ હોય, કદાચ ક્યારેક છોકરા તરફથી કોઈ દીકરીને થતું હોય, દીકરી ડાહી હોય અને એને થતું હોય, પાપ જ છે. કોઈની જિંદગી બેહાલ કરી નાખવી, કોઈની જિંદગી પાયમાલ કરી નાખવી, કોઈને હાવ કંગાળ કરી દેવું, દીકરી તરફથી દીકરાને થતું હોય, દીકરા તરફથી દીકરીને થતું હોય, બે ખોટું જ છે. થોડુંક મતભેદને બાજુ પર મૂકીને સંસારને પૂરો કરવો. એકવાર તમે પતિ પત્નીના સંબંધથી જોડાયા છો, પછી થોડીક બાંધછોડ કરી નાખો. બાંધછોડ કરીને પૂરું કેમ કરવું, એમ પૂરું કેમ કરવું એ તરફની દ્રષ્ટિ રાખો. હવે પૂરું
કેટલાકને હાઈટ વર્ષે ઝઘડો હાલતો હોય, પણ મને કે એક સ્વામી આવે, બધું પરની ગયા, બધા આવે, પૂરું જ કરવું છે ને. મેં કીધું હાઈટ વર્ષે હાલે તમારે તો હું માનું છું 25 વર્ષે તો કેવું રણ સંગ્રામ હાલતો હશે, હાઈટ વર્ષે હજુ તમારા હથિયારો હેઠા નથી મુકાયા. ઘણા ભગત હોય ને, બહુ નિર્દોષને નિખાલસ હોય ને આપણે, મને કે હજુ હાઈટ વર્ષે સ્વામી અમારે ચાલુ જ છે ફાઈટ. મેં કહ્યું પણ દીકરા પરની ગયા, દીકરીઓ પરની ગઈ, તો એ તો કે એ તો ચાલ્યા જ કરે. એવું તમારી 25 વર્ષે ભર જોવાનીમાં કેવી ફાઇટ ચાલતી હશે, અને એ ફાઇટ વચ્ચે તમે આવડો સંસાર 35 વર્ષ કાઢ નાખ્યા, એ તો જબરું કહેવાય. મને કે એ જ વૈરાગ્ય રહે સ્વામી એનાથી, અને આ ક્યાં કરવાનું કે, એવી સમજણવાળાને ધન્યવાદ છે. એવું જ કરવું જોઈએ, સંસાર તો એટલે તો છે, વૈરાગ કરાવવા જ છે. થોડું આમ એવું મળે તો વૈરાગ થાય ને, નહીં તો વૈરાગ થાય કેમ, બધું આપણું ધાર્યું થાય તો. ઓલા સુથારને ત્યાં સમાધિ થતી હતી, રવજી સુથારને તો એ ઉતરી ગઈ, કયા ગુરુ મળ્યું. તો ભગવાન કે પતિવ્રતન ધર્મ છોડ અને આડે ધડ કરવત હાલ તો તારું કલ્યાણ થશે, નહીં તો નરકમાં નાખીશ. તે બાઈએ કર્યું, દ્રવજી સુથારને પાછી સરખું ધ્યાન ભજન ચાલુ થઈ ગયું. એટલે થોડું જોઈએ એવું. પણ આ કુમુદવતી રાની ધન્યવાદને પાત્ર છે, પોતે કપાવા તૈયાર થઈ. કુંવર રાણીની વાણી સુની બોલ્યા દ્વિજ સેવકને સંગ, આ તો વાત વગરે પડી નહીં આપે રાય અર્ધુ અંગ. તરત કૃષ્ણ શર્મા બોલ્યા, મને ખબર જ હતી તમારે દેવું જ નથી, બધાય ભેગા થઈને અંદર નક્કી કરીને આવ્યા છો, રહેવા દો આ ધોંગ દતિંગ કે મોરું ધ્વજને મેં ગાદી સોંપી દીધી અને મને હવે કરવત લાવ્યા છે, ખાલી આ તમારું ધતિંગ છે, અંદર મીટિંગ કરીને આવ્યા છો, કાંઈ તમારે દેવું નથી, રહેવા દો. હાલ ભાઈ હાલ, આ મયુરધ્વજ રાજા કાંઈ સત્યવાદી નથી, પરોપકારી કાંઈ મળવાનું નથી. આ કળિયુગ, આ સત્યુગમાં કળિયુગ આવી ગયો છે, અમને ખબર છે, અમને તો ખબર જ હતી કે તમે ના આપો. કાંઈ રાજન ચિંતા ના કરો, તમે તમારો પરિવાર સાચવો, મારો દીકરો ભલે વાઘ ખાઈ જાય. આ તો બધી તમે વાતોના વડા કરો છો, આપવાવાળો કંઈ આમ કરતો હશે, તમારે અંદરથી નક્કી, અંદર નહોતી મીટિંગ કરી ત્રણેવ જણાએ, તે અંદર કરીને આવ્યા ને હવે બહાર આવીને આ બધું પ્રદર્શન પ્રજા વચ્ચે શા માટે કરો છો? ના ના પાડી દો ને ચોખ્ખી. આ તો ભગવાન છે ભાઈ, એ પરીક્ષા કરે ને પછી એ બોલે, એટલે કાંઈ એ તો કરવતની જેમ જ બોલે, વગર કરવતે કાપી નાખે. મયુરધ્વજ રાજા કે એવું નથી ભૂદેવ, તમે એમ ના વિચારો, આ લોકોને અમે કાંઈ નક્કી નથી કર્યું, આ તો અચાનક અહીં બોલ્યા છે, આ વાત કાંઈ વગરે નથી પડી, મારે તમને દેવાની જ છે. ચાલ ભાઈ હું જોઉં, મારો છોકરો ભલે મરી જતો. આમ બોલવા લાગ્યા. મેલી લાલચ ચાલો માર્ગે જાઈએ વેગે વાઘની પાસ, અસ્થિ એના પર જાળીએ જ્યારે ખાઈ જાય એનું માંસ. કૃષ્ણ શર્મા ઓલા ચેલાને કે છે અર્જુનને, અર્જુન ચાલ આપણે જઈએ ભાઈ, ચેલાને ચેલાને કે હાલ ચેલા આપણે જઈએ, હવે પેલો આપણો દીકરો છે ને વાઘ ખાઈ જાય, પછી એના હાડકા હોય ને એને ક્યાંક પધરાવી દઈશું, બાકી બીજો તો કાંઈ ઉપાય નથી, આ તો બધું ચકરડે ચડાવી દીધું છે આ લોકોએ. અને આ લોકોનો પ્લાન જ હતો કે ના દેવું એમ. આવું ઘણી વખત ઊંધું સમજી લે ગણા, કોઈ વખત કોઈ એકાબીજાને મદદ કરવા જાય ને તો કે આ તો તમારે કાંઈ કરવું નથી ને, એટલે આમથી આમ ચક્કર અમને ગોળ ગોળ ફેરો. ભાઈ ગોળ ગોળ નહીં, એની ભાવના છે, સમજવું જોઈએ કે ભાવના છે. ગોળ ગોળ કોઈ નથી ફેરવતું, સજ્જન માણસો કોઈથી ગોળ ગોળ ના ફેરવે, સાધુ પુરુષો ગોળ ગોળ ના ફેરવે, પરંતુ ભક્ત હૃદયના કોઈ દિવસ ગોળ ગોળ ના ફેરવે. પણ બધાને એકાબીજાની એવી એવી લાગણી હોય ને, એટલે ક્યારેક આમ થોડોક ચિરકારી થાય કે ભાઈ આમ, એટલે તરત સામેવાળા એની પાસે તો મનુષ્યના સ્વભાવ હોય એટલે વિચારે કે આ તો આપણને ગોળ ગોળ ફેરવે જ, બાકી કંઈ કરવું નથી. પડી વાત પંચાયતે તેનો નિપજે નિર્ધાર. કૃષ્ણ શર્મા પેલા ચેલાને કહે છે, પેલો ચેલો અર્જુન તો વિચારે છે કે આ ધંધો શું કરવા કર્યો, હાલો અહીંથી પાછા. આ બિચારો સુખેથી અહીં જીવે છે, એના પરિવારને અહીં વેરવા બેઠા છો, આમે હાલો હાલો આપણે જઈએ, કોઈ સિંહ છે નહીં, કોઈ છોકરો છે નહીં, એ તો એવું જ વિચારે છે મનમાં. પણ કૃષ્ણ શર્મા પાછા કહે છે, ભાઈ આ તો પંચાયતે વાત પડી છે ને, પંચાયતમાં જે જાય પંચાયત કરવા એનો કાંઈ નિવેડો આવે, કોર્ટની અંદર ઇન્ડિયાની કોર્ટમાં કેસ જાય, તે પેઢી બે લાકડામાં જતી રહે ત્યારે નિર્ણય આવે કે હવે આ કરવાનું છે, એટલે બે લાકડામાં ગયા, હવે શું કરવાનું. કેસ મૂકવાવાળો જતો રહ્યો ને, જેન પર મૂક્યો તો એ જતો રહ્યો, ત્યારે તો નિર્ણય આવ્યો. કૃષ્ણ શર્મા કે આ તો પંચાયતે બધી વાત પડી છે, આમાં કંઈ થાય નહીં, આપણે અહીંથી હાલતા થઈએ. નિષ્કુળાનંદને નાથને એવું ગમ્યું આ વાર. ભગવાનને એવું જ ગમે છે કે મારો દીકરો વાઘ ખાઈ જાય,
બાકી આ પંચાયતમાં કંઈ આપણું પૂરું થાય નહીં, મયુરધ્વજ આ જ જોડે છે. તમે ભૂદેવ ના જશો? ના જશો, હું તમને વેરીને મારું શરીર આપવા તૈયાર છું. આ તો આ મારી રાણી અને મારો દીકરો એને થોડી લાગણી ઊભી થઈ ગઈ આ પ્રજાની પ્રાર્થનાના કારણે. બાકી મારે તમને દેવું છે, પ્લીઝ ઊભા રહો. તમે પ્રાર્થના કરે છે અને કૃષ્ણ શર્મા રૂઆબની અંદર જવા તૈયાર થાય છે. હવે આ પંચાયતે વાત પડી છે, આ ત્રણેવને મિટિંગ કરવી પડશે. ત્રણ ચાર દિવસ તો જોઈશે મિટિંગ કરવા, અને કર્યા પછી નક્કી કરીને આવશે કે હવે શું કરવું. એ ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.